જય માતાજી મિત્રો વંદે માતરમ જય મોગલ જય સોનાથ ઓછું લોકગાયક ઘનશ્યામ ઝુલા અને આજે એટલા માટે લાઈવ થયો છું કે હમણાં થોડાક દિવસથી ઘણા બધા કલાકારો કથાકારો એ એવું કહી રહ્યા છે ફેસબુક ઉપર કે અન્ય માધ્યમો દ્વારા કે અમારા કોઈ પણ પ્રકારના વિડીયો કોઈપણ સ્ટુડિયોવાળાએ યુટ્યુબ ઉપર એ મૂકવા નહીં અને એ મૂકશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરશું હવે કલાકાર છે એ મોર પીછા થકી રળિયામણો એવી આપણી કહેવત છે કલાકારને કલાકાર બનાવવામાં જેટલો ફાળો પોતાના ગળાનો છે જેટલો ફાળો પરમાત્માની કૃપાનો છે એટલો જ ફાળો સાજિંદા મિત્રો સાઉન્ડવાળા મિત્રો અને સ્ટુડિયોવાળા મિત્રોમાં જ મિત્રો આ માધ્યમો નહોતા ત્યારના અમે ગાઈએ છીએ અને ત્યારે જેટલા લોકો ઓળખતા ને એનાથી લાખો ઘણા લોકો ઓળખતા થયા 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 છે અને એનું માત્ર ને માત્ર કારણ એ આ સ્ટુડિયોવાળા મિત્રો એ આપણી પાછળ મહેનત કરે છે આપણી પાછળ એડિટિંગ કરીને આપણા સારા સારા વિડીયો એ લોકો મૂકે છે હા અને એમાં કદાચ બે પૈસા એને મળતા હશે તો એની મહેનત ના મળે છે આપણને તો આમે પ્રોગ્રામોમાં લાઈવમાં ઘણા પૈસા મળે છે બીજી વાત આપણે જ્યારે આ વાત કરીએ છીએ જ્યારે કોકની સામે આ આંગળી ચીંધીએ છીએ ચાર ચાર આંગળી આપણી સામે થાય છે આપણે જે કવિઓ જે લેખકોની રચનાઓ ગાઈએ છીએ એના પરિવારને પૂછા કરીએ છીએ કે ભાઈ અમે તમારા ગીતો ગાઈએ છીએ યુટ્યુબ ઉપર મૂકીએ છીએ ને એમાંથી બે પૈસા કમાઈએ છીએ તો એમાંથી આટલા ટકા પૈસા કે આટલો હિસ્સો અમે તમને આપીએ છીએ મેં નથી સાંભળ્યું કોઈ કલાકાર કવિના ઘરે જઈ અને કીધું હોય કે આટલા પૈસા અમે તમને આપીએ છીએ યુટ્યુબમાંથી આટલી કમાણી થઈ છે પ્રોગ્રામમાંથી આટલી કમાણી થઈ છે તમારા ગીતો ગાઈને અમે કમાણા છીએ તમારા ગીતો ગાઈને અમે પ્રસિદ્ધ થયા છીએ તો આ બધા મનના ભિખારી વેળા છે બીજું કંઈ નથી આપણે આટલા બધા પૈસા કમાઈએ છીએ અને કલાકારને તો પરમાત્માએ કેવી તાકાત આપી છે ભલા માણસ કેવી એના માટે કૃપા કરી છે કે આપણે જે ગાઈએ છીએ કે એક પ્રોગ્રામ કરીએ છીએ તો એમાં સાઉન્ડના મિત્રો સાજિંદા મિત્રો એની અંદર મંડપ ડેકોરેશનના મિત્રો એની અંદર સ્ટુડિયોના મિત્રો આ બધા મિત્રો એ પોતાનું યોગદાન આપે છે મહેનત કરે છે અને બે પૈસા કમાય છે તો આ ઓછી કૃપા છે આપણી ઉપર પરમાત્માની તેથી આમાંથી પણ આપણે લઈ લેવું છે શું ભેગું હાલ છે અને મિત્રો આ પ્રસિદ્ધિ લોકચાહના આ છે ને એનામાં સ્ટુડિયોના મિત્રોનો બહુ મોટો ફાળો છે હું એટલા માટે કહી શકું છું મારા પણ લાખો વ્યુવર્સ છે પણ તમે જોઈજોજો બધા સ્ટુડિયોવાળાએ મૂકેલા મારા ક્લિપો કે મારા ગીતો કે મારા પ્રોગ્રામોના વ્યુવર્સ છે હું ક્યારેય મારા પ્રોગ્રામો યુટ્યુબ ચેનલ મારી પણ છે હું નથી મૂકતો અને હું સ્પષ્ટપણે એવું માનું છું સામાજિક કાર્યકર્તા પણ છું હું ખાલી કલાકાર નથી એટલે સ્પષ્ટપણે એવું માનું છું કે બહુજન હિતાય બહુજન સુખાય અને વસુદૈવ કુટુંબકમની જે ભાવના છે આ દેશની સંસ્કૃતિની એને હું બરાબર ફોલો કરું છું તમારા લીધે બીજા પાંચ પંદર જણા કપાય કમાય એનાથી મોટી પરમાત્માની કૃપા માતાજીની ભગવતીની દયા હોઈ જ ન શકે આ તો મન ભિખારી થઈ છે આપણા સાહેબ બાકી આ કાંઈ કરવાની જરૂર નથી આપણે આપણી આજીવિકા ચાલે ને ટેસ્ટી આપણું ઘર ચાલે એટલા બધા પૈસા તો પ્રોગ્રામમાંથી કમાઈએ છીએ પછી શું જરૂર છે અને હજી કમાવા હોય તો તમે બીજા ધંધા બીજા બધી જ કરો આ તો આપણા જ સાથીઓ છે આપણામાંથી નહીં કમાય તો કોનામાંથી કમાશે એટલો વિચાર કર્યો છે એટલે મારી સ્પષ્ટપણે વિનંતી છે અને હું સ્ટુડિયોના તમામ મિત્રોને સમર્થન કરું છું આ વાતનું કે મારા સ્ટુડિયો ગીતોમાં તમે ચોક્કસ બનાવજો જ અને યુટ્યુબ ઉપર પણ મૂકજો બરાબર તમારે જે મૂકવું હોય ને એમાંથી બે પૈસા મળશે તો એ મારા માથે પરમાત્માની કૃપા કહેવાશે મારો રાજીપો હશે અને મારા માથે ભગવતીમાં મોગલમાં સોનલમાં રવરાયની કૃપા ગણાશે કે મારા થકી કોઈને બે પૈસાની કમાણી થઈ મિત્રો હું સ્ટુડિયોના મિત્રોનું સમર્થન કરું છું અને એવા કથાકારો એવા કલાકારોનો સંપૂર્ણપણે વિરોધ કરું છું કે જે આવી વાતો કરે છે કે સ્ટુડિયો વાળા અમારી યુટ્યુબ ચેનલ બાકી સોચ અપની અપની એ વિચાર અપના અપનાય પણ મારો સ્પષ્ટપણે વિરોધ છે અને હું આ બાબતનો સખત વિરોધી છું કે સ્ટુડિયોવાળાને આપણે આ વસ્તુ બનાવવા ન દઈએ અને યુટ્યુબ ચેનલ ઉપર આપણા ગીતો કે આપણા પ્રોગ્રામો ન મૂકવા દઈએ હું આનો વિરોધ કરું છું ને હું સ્ટુડિયોવાળા મિત્રોની સાથે છું અને એને સમર્થન કરું છું જય માતાજી જય ભોગત